હેલો ગાઈઝ, હાય, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો ફાઇનલી આફ્ટર 4 મંથ, 4 મહિના થઈ ગયા ને. નવરાત્રિ ક્યારે હોય? નવરાત્રિ મેં બંધ કર્યું હતું એટલે 3 મહિના જેવું થયું હે ને. 3 મહિના પછી ફાઇનલી હું જીમ જાઉં છું ગાઈઝ. ચોટી ગયો કાકા. એન્ડ હું બહુ એક્સાઇટેડ છું કેમ કે કાલ મારી હાલત ખરાબ થવાની છે અને હું બીમાર પડવાની છું કેમ કે પહેલો દિવસ જીમનો હોય પછી હું બીમાર જ પડું. સો યા, આઈ નો, બટ સ્ટાર્ટ તો કરવું પડશે આજ નહીં તો કાલે. મારે પાછું ફરીથી ચાલુ કરવું પડશે, પાછું ફરીથી ચાલુ કરી માંડ પૂગી અડધે હું પાછું બંધ કરી દઈશ. લઈ જાય ચલો ગાઈસ. ભાર્ગવભાઈ તો હું બોડી હું બતાવતા, ભાર્ગવભાઈ હું બોડી બતાવતા, ભાર્ગવભાઈ જો કેવા ઉતાસી વરસાદ ફૂલ અહીંયા તો હજી આવ્યો નથી, લાગે છે વાવડ. મને લાગે સાજે રાતે વાવાઝોડું આવી છે બાલી. ગાઈસ, મને મારી બેન થઈ ગઈ, બહુ બીક લાગે પણ મારી પાસે કોઈ ઓપ્શન નથી હવે. કેટલા ટાઈમ થી કરે બટથી જો જીમ કરે ગાઈસ, બટ કેમ કઢી બનાવતા આવડે બાલી? મને બધું આવડે હે. આ કાનમાં પીળું પીળું થયું અને બાલીબેન ને કીધું કે કઢી બનાવવાનું, મને કીધું ખીચડી બનાવવાનું, તો હવે હું ખીચડી બનાવીશ ને બાલી કઢી બનાવશે. સો ગાઈઝ, હું બીમાર પડી ગઈ છું, મને થઈ છે શરદી ફૂલ. બાલી કીધું કે વાયરલ ઇન્ફેક્શન છે, તમે મારી હાલત જોઈ જ શકો છો, તમને હું ડૉક્ટર બરાબર જેમ જોઈએ એમ જોઈ શકો છો. મારે આખું મારું મોઢું મને બહુ જ એટલે બહુ જ શરદી થઈ ગઈ છે. તમે જોઉં મારી હાલત કેવી થઈ ગઈ, નથી હું બેસી શકતી, નથી હું ઊભી રહી શકતી, નથી મને નીંદર આવતી, મને આંખમાંથી લાલ લાલ ધુવાડા નીકળે, નાકમાંથી લાલ લાલ ધુવાડા નીકળે, અને શું કહેવાય પાપડે, લસણના પાપડ ગાઈસ ખાવા હોય તો બાલીબેન તમને ખવડાવે લસણના પાપડ. બહુ મજા નથી મને, અને કેટલું બધું કામ કરવાનું હોય તો કરવું પડે. સવારે મેં રોટલા અને રોટલીને શાક બનાવ્યું, રોવું આવતું હતું તો એ પછી મેં રોટલી બનાવી નાખી. કેટલી ડાય છોકરી હું મારી મમ્મીની, મમ્મી પપ્પાની, તો આવું હોય બધું ખબર નહીં કઈ મને સારું થાય. દવા નથી લીધી, મને દવા પીવી ના ગમે કેમ કે છે ને એમાં આવતું હમણાં છે ને, મેં દાંત ને આ દાંત છે ને બહુ દુખતા હતા ને, તો એને હું ડૉક્ટર પાસે ગઈ, તો ડૉક્ટર પાસે મેં આખા દાંત સાફ કરાવ્યા, તો એના લીધે વધારે મને પેઇન થતું હતું. પછી એની દવા લીધી, તો એની દવા ચાલુ હોય તો હું શરદીની દવા ના પી શકું, એટલે હવે એની દવા બંધ કરી દીધી. જો સવાર સુધીમાં મને સારું નહીં થાય તો સવારે હું ડૉક્ટર પાસે જઈશ. પિંકુ, મારી બેન 5 કલાકથી શું કહેવાય અંદર બનાવે છે કઢીને ખીચડી ને કેટલું બધું, અને એને એને ખાંડવી બનાવીને, તો હે ને ખાંડવી હે ને એને ઘણી વાર હે ને રેવા દીધીને હે ને થારી થાર લેવા આવી ઉપરથી ખાંધી ઉપરથી, તો હે ને જામી ગયું, તો એ પાણા જેવું થઈ ગયું, અને એને કઢી આખે આખે જાડી બને નાખી, અને મારું નામ દઈ દીધું કે મને પૂજાએ કીધું. મમ્મી ક્યારે નથી જતા હતા, બ્લેસ યુ, અને મમ્મી ખીચાતા હતા એને, મને મજા નથી બહુ ગાઈસ. મને એવું લાગે છે કે આ બાલીને પૂજનથી શરદી, હવે મને એવું ફેલ થાય કે મારું ગળું દુખે એટલે મને શરદી થાય, એટલે કદાચ. ચાલો જમવા, ચલો ગાઈસ જમવા જાય. બાલીબેન બિચારી ક્યારની મહેનત કરે, ખાઈ તો લે, બાકી બને છે નહીં કોઈ દી.
ખીચડી ને મારો આપણે ખીચડી ખાવાની તો એ કે હું કે વધારે વાટકારી બનાવો મેં માંથી એ ભાત કેટલી વાર ઘટાડવાના તો એ પછી હવે ખબર નહી હોય એટલી બધી બની હોય મમ્મી એને ખબર પરાઠા કરી નાખશે હા બીજું તો ઓપ્શન નથી અને હું ચાખી જોઈ લઉં ભલે આપડે બેન જો એટલું હંભરાવે તો આપડે બેન જમવાનું મમ્મી યુ આર વેરી ચાલાક બ્રો તો થાય ને લે પાણી નતું નાખ્યું નાખવાની પછી ઝાડુ થઈ ગયું પછી શું કર્યું મમ્મી કે છે કે હું કાલે ઓલું ઢોકળી શાક બનાવ્યું ને એમાં નાખ દે ફ્રીજ માં રાખ દે ઝાડુ પેલા ઝાડુ થઈ ગયું પાછું આછું કરવા ગઈ ને બાકી હું ક્યાં કેવું થયું ખીચડી મીઠી મારી લાગે થોડી પણ બસ ને બસ જ હોય નહીં તું જાત ખીચડી નહીં હા સાખો કે આવું ખાધું તે ગોબર કરો સાખ ખાધું તે તને કઈ હું ફીલ થયું મને કઈ ના દે હું ખાલી ખાવાની જ ખબર પડે સિરિયસલી તો કઈ ફીલ નતે ખાધું મમ્મી દીદી મમ્મી બનાવું જ નથી ખાવાનું ચાચી તને ચાચી કેમ થાય સુનિલ થાય તને વતાડો તો આજે કોનો બર્થડે આજે મારી બેન નો બર્થડે છે અને હું એના માટે શેમ્પેન લઈ આવી છું એન્ડ કેક બી લઈ આવી છું સિમ્પિંગ યો બ્રો મને બીજું કઈ દેખાણું એટલે હું કઈ નથી લઈ તું કાલ બોલ એને બ્લોગ ચાલુ કરે નિત્યા કઈ જો નિત્યાના બ્લોગ જોજો હાલો હું કે બોલ ચાલો બોલ જોયો તો પછી મૂકવાનો હોય કે નથી મૂકવાનો કેટલું બધું મેં કર્યું બ્લોગ મૂકવાનો હોય કે નથી મૂકવાનો મમ્મી મમ્મી પૂછતા જો મને પૂછતા જા કોણ મમ્મી પૂછતા આજે છે ભાવબેન નો બર્થડે તો હું એના માટે કેક લઈને આવી છું બે બ્લોગ ચાલુ કર્યા મારા માંથી ઇન્સ્પાયર્ડ થઈને કેટલી ભૂખતી હોય બોબડી એ તો એ મેં કાલે ચાલુ કર્યું તો હજી કાલે બ્લોગ ચાલુ કર્યા હે તો મૂકવાનું ક્યારે મેં સ્કૂલ જાય પછી ટ્યુશન માં જાય ને પછી રાઈટ ના રે ચાલુ કરી ઓકે હવાર નહીં કરે હવાર વ્લોગ ચાલુ કરી દેવાનો હોય પણ એમને હવારે તો વેલી વેલી એને સ્કૂલે જાવ સ્કૂલે થી કેટલા વાગે આવે તો ઈ સ્કૂલે થી આવીને ટ્યુશન માં જાય ટ્યુશન માંથી આવીને વ્લોગ ચાલુ કરશે હે ને
એ મામુ મારા મારા બોબડી બોલ તો ભાઈ એમનું બોલ બોલ તો પેલા તો કરું કરે લાગી જાવ મોટા લાગી જાય હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર ચાચી છે ઉભો વ્લોગ કેવો હોય બેન એ અમારો નવો વ્લોગ છે બોલતી તો કઈ સોની હું વ્લોગ તું ઉતારો છો એવું નહીં બીજું ના બોલવાનું હોય એ અમારા ઘર પર મહેમાન આવે એટલે તારું અરે તમને જરાક દસ્તો ના જરાક ફ્રી પડી નથી તમને દે ખાવ ને કઈ નો હોય પાણી પીવો માલસે એક નંબર. સો યા ગાઈસ, એક સોંગ રિલીઝ થઈ ગયું એ તમે જોયું, મોર ક્યા બોલે. એન્ડ બીજું સોંગ બી રિલીઝ થઈ ગયું જે છે પંજાબી, મારું પહેલું પંજાબી સોંગ, મારા લાઈફનું પહેલું પંજાબી સોંગ જેની અંદર મેં એક્ટ કર્યો, તો એ બી રિલીઝ થઈ ગયું છે. જો તમને થોડું ઘણું બતાવું, યુ તમને બતાવું ગાઈસ, ધીસ ઇઝ મી બ્યુટિફુલ પ્રિયંકા રંગમોલાવાળી ધ્રુવ રાઠી આવી ગયો ગાઈસ. કિસી કો મત બતાના મેં ધ્રુવ રાઠી દેખતી હોય ના, કિસી કો કુછ પતા નહીં ચલના ચાહીએ. આયરો આપણો ડાયમંડ સોંગ આપણી વોઇસ જોઈ લેજો, જોઈ જોઈ કેમ બાકી કેમ બાકી હજુ સુધી તો ત્યાં જઈને જોઉં એન્ડ ત્યાં જઈને કમેન્ટ કરો, આ સોંગ જોઉં ત્યાં જઈને કમેન્ટ કરો, બે સોંગ જોઉં તમને બે સોંગ કેવા લાગ્યા. જેટલા વ્યુઅર્સ છે પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે બે સોંગ જોઉં, કેમ કે એની અંદર બહુ મહેનત પડી છે. તો હું આશા રાખું છું કે તમને બંને સોંગ ગમે, અને ના ગમ્યા હોય તો પ્લીઝ ક્રિટિસાઇઝ બી કરજો કે નથી ગમ્યું. સારું એવું નથી સારું જ લખું, તમે ખરાબ બી લખી શકો છો તમને ના ગમ્યું હોય તો. કેવી મસ્ત છોકરી ગાઈસ જોઈ તમે, અને આપણે ફૂલ સ્ક્રીન કરીએ એક મિનિટ. હા હા હા
એન્ડ સ્પેશિયલી મને આ સોંગ બહુ ગમે, આનો ઓડિયો મને વધારે ગમે. તો જાઓ સાંભળો, જો વગાડો, ડીજેમાં વગાડો, ગાડીમાં વગાડો એન્ડ રીલ બનાવો. બસ મને ટેગ કરવાનું ભૂલતા નહીં.